નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરેન સર. ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 4 લોંગર શાર્પર બિગર ના પાર્ટ 3 ની અંદર એક્ટિવિટી 5 થી અભ્યાસ કરીએ. એક્ટિવિટી 5, રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના જે બોક્સ આપેલું છે એમાં આપણે સાચું કરવાનું છે. એટલે જોઈએ, ધ ઈગલ કેન સી વેરી ફાર. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ શાર્પ. શાર્પ એટલે શું થશે અહીંયા? તો કેવું થશે? પાવરફુલ. આપણે પાવરફુલ સામે ટીક માર્ક કરશું. શાર્પ એટલે એકદમ તીક્ષ્ણ, એટલે એકદમ પાવરફુલ. બીજું જોઈએ, વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. અહીંયા હોપ, તો હોપના આધારે આપણે લખવાનું. હોપ એટલે આશા રાખવી, તો એનો થશે વોન્ટેડ. ત્રણ નંબરમાં જઈએ, ધેર ઇઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગ એટલે જે હલતું હોય એવું, તો એનો અર્થ શું થશે? મૂવિંગ. તો અહીંયા આવશે મૂવિંગ, મૂવિંગમાં ખરું કરશું. એના પછી આપણે, રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. એ સ્પેશિયલ પાવર, તો એક્સ્ટ્રા કેપેસિટી થશે. સ્પેશિયલ પાવર એટલે શું થાય? એક્સ્ટ્રા કેપેસિટી. તો એના આપણે ખરું કરશું. પાંચમું, ધ વોટર ટર્ન ઇન ટુ આઈસ. ટર્ન ઇન ટુ એટલે ફેરવી, ટર્ન ઇન ટુ એટલે આપણે જોયું આપણે આગળ એક્ટિવિટીમાં ફેરવી નાખું, તો ચેન્જ ઇન ટુ. તો અહીંયા આપણે ખરું કરશું. તો આ એક્ટિવિટી 5 હતી. એક્ટિવિટી 6 જોઈએ, સ્વપ્લિન અને ગીતાંશ પોતાના વજન ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. અહીંયા આપણને સ્વપ્નિલ અને ગીતાંશ આપેલું છે, તો વેઇટ એનો વજન આપેલો છે. સ્વપ્નિલનો 20 અને ગીતાંશનો 25. હાઈટ 110 સેન્ટીમીટર, આની પણ 110 સેન્ટીમીટર છે. બર્થ ડેટ બોલે 24/10 છે, આની 26/10/2001 છે. અને લેન્થ ઓફ નોઝ, તો આગની જે લંબાઈ છે 4 સેન્ટીમીટર અને આ 3 સેન્ટીમીટર છે. એના આધારે સંવાદ જોઈએ. સ્વપ્નિલ અને ગીતાંશ વચ્ચેનો સંવાદ સ્વપ્નિલ છે. સ્વપ્નિલ કે સ્વપ્નિલ છે. વોટ ઇઝ યોર વેઇટ? વોટ ઇઝ એટલે વોટ એટલે શું? તારું વજન કેટલું છે? વોટ ઇઝ યોર વેઇટ? તો ગીતા શું કહે? 25. તો અહીંયા આપણે જોઈએ, તો ગીતા શું જવાબ આપે છે આન્સરમાં? કે 25. કેટલું છે? 25. સ્વપ્નિલ, ઓહ ફેટમેન, શું કીધું? ઓ જાડા માણસ, ફેટ એટલે જાડો. યુ આર ફેટર ધેન આઈ, શું કીધું એને? યુ એટલે તું, ફેટર ધેન આઈ એટલે કે મારા કરતાં વધુ જાડો છે. આપણે આ આગળ તમે વિડીયો હજી પણ વિદ્યાર્થી મિત્રો, જે ગ્રામરનો જે મેં બનાવેલો છે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો, એ તમે નિહાળી લેજો, તો તમને આમાં વધારે ખબર પડશે. કેમ કે આ જે યુનિટ છે એ આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનને આધારિત છે. આપણે દરેક એક્ટિવિટીમાં જોયું, યુ આર ફેટર ધેન આઈ એટલે શું કીધું એને? તું મારા કરતાં વધુ જાડો છે. તો ગીતા શું કીધું? યુ આર નોઝ, શું કીધું? તારું નાક. લુક કેર યોર નોઝ, તારું નાક જો. ઇટ ઇઝ લોંગર દેન માય લોગ. તો અહીંયા જોવું તો ગીતાંશનું 3 સેન્ટીમીટર અને સ્વપ્નિલનું 4 સેન્ટીમીટર, એટલે શું કીધું અહીંયા ગીતાંશ છે કે તારું નાક. યોર લુક એટ યોર નોઝ એટલે કે તારું નાક જો. ઇટ ઇઝ લોંગર દેન માય નોઝ એટલે મારા નાક કરતાં તારું નાક કેવું છે? વધુ લાંબુ છે. એમ તારું નાક તું પહેલાં જોઈએ. સ્વપ્નિલ ડોન્ટ ટોક, સ્વપ્નિલ શું કહે છે? ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે. હવે સ્વપ્નિલ થોડોક ગુસ્સે થઈ જાય, બરાબર. શું કીધું સ્વપ્નિલે? કે મારી સાથે તું આવી રીતે વાત ના કરે. યુ આર યંગર ધેન આઈ, શું કીધું? યુ આર યંગર ધેન આઈ, તું મારા કરતાં નાનો છું, બરાબર. એટલે તું આવી રીતે મારી સાથે વાત ના કરીશ એમ. તો ગીતાંશ કહે, વોટ્સ યોર બર્થડે, શું કીધું ગીતાંશે? કીધું તારી તારો જન્મદિવસ ક્યારે છે? વોટ્સ યોર બર્થડે? સ્વપ્નિલ કહે 24th ઓક્ટોબર, શું કીધું? 24th ઓક્ટોબર. તો ગીતાંશ કહે, લેટ મી સી, શું કીધું? કેમ કે મને જોવા દે. માય બર્થડે ઇઝ 26th ઓક્ટોબર, 2 ડેઝ. એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ, શું કીધું ગીતાંશે અહીંયા? તમે જુઓ અહીંયા કીધું કે લેટ મી સી, મને જોવા દે. માય બર્થડે ઇઝ 26th ઓક્ટોબર, કે મારો બર્થડે
26 ઓક્ટોબર એ છે 2 ડેસ 2 દિવસ એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ અને તું કહે છે કે તું મારા કરતા મોટો છે સ્વપ્નિલ સોરી બટ લુક એટ ધ હાઈટ ઓહ યુ આર એઝ ટોલ એઝ આઈ શું કીધું માફ કર પણ ઊંચાઈ જો બટ લુક એટ ધ હાઈટ બરાબર પણ ઊંચાઈ જો ઓહ યુ આર એઝ ટોલ એઝ આઈ તું મારા જેટલો જ ઊંચો છે કેમ ખબર પડી એટલો જ ઊંચો છે કેમ કે બંનેની હાઈટ તમે જો વિદ્યાર્થી મિત્રો 110 છે એટલે કે કોઈ મોટું નથી કોઈ નાનું નથી બંનેની હાઈટ કેવી છે એકદમ સરખી છે હિતાંશ કહે હેપી શું કીધું ખુશ સ્વપ્નિલ કહે યુ હેપી તું ખુશ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી રીતે આ ગીતાંશ અને સ્વપ્નિલ વચ્ચેનો સંવાદ જોયો હવે આપણે નીચે જુઓ કે હવે તમે પણ તમારા ચાર મિત્રોના વજન અને ઊંચાઈના માપ તથા જન્મ તારીખ નીચે આપેલ કોઠામાં નોંધો અને તેના આધારે વાક્યો બનાવી અને બોલવાના છે તો તમે અહીંયા વાક્યો લખો તો એ વાક્યના આધારે તમારે અહીંયા બોલવાનું થશે તો અહીં તમે જે ચાર વાક્યો લખો ચાર પણ તમારા મિત્રના અને એના આધારે તમે અહીંયા લખી શકો તમે અહીંયા ઉદાહરણ તરીકે તમારા કોઈ ચાર મિત્ર હોય અહીંયા લખું હું પહેલાં માની લો કે મનન નામનો કોઈ મિત્ર છે અહીંયા તમે મનન વિશે લખો પછી એના વજન લખો કે 32 કિલોગ્રામ એની હાઈટ લખો 100 સેન્ટીમીટર એની બર્થડે લખો 20 જાન્યુઆરી 2001 આસપાસ અને લેન્થની નોઈઝ 3 સેન્ટીમીટર એ રીતે તમે નીચે લખી શકો અહીંયા દક્ષની લખો તો એનો વજન વધારે હોય તો એનો વધારે હોય તો વધારે લખવાનો હાઈટ વધારે હોય તો વધારે લખવાનું ઓછી હોય તો 98 હોય તો ઓછી લખવાની બર્થ ડેટ જે હોય લખવાની 20 હોય તો 20 25 હોય તો 25 જાન્યુઆરી 2001 એ જ રીતે લેન્ડ ફોર્મ હોય ને 4 સેન્ટીમીટર અને એના આધારે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર પડી જાય કે તમારે આ કોષ્ટક અને સંવાદના આધારે વિગતો કઈ રીતે ભરવી બરાબર અને પછી વર્ગ સમક્ષ વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી આગળ જોઈએ જોયું ને તમારામાં અને તમારા મિત્રોમાં કેટલી વિવિધતા છે આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ હોય છે તે જોઈએ ચિત્ર જોઈને તેની સરખામણી તુલના કરીને નીચેના જેવા વાક્યો બનાવો તો અહીંયા પણ તમે જુઓ તો ચિત્ર બધા અલગ અલગ આપેલા છે એલિફન્ટ જીરાફ એના તો આપણે પહેલાં કીધું કે જીરાફ ઇઝ બિગર ધેન હિપ્પો જીરાફ ઇઝ બિગર ધેન હિપ્પો એટલે કે સોરી એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો એટલે કે જે એલિફન્ટ એટલે હાથી છે એ હિપ્પો કરતાં કેવું છે મોટું છે તો અહીંયા જોઈએ તો જીરાફ ઇઝ ટોલર ધેન ટોલર એટલે ઊંચું કોના કરતાં ઊંચું તો ટોલર પછી આપણે અહીંયા લખીએ ધેન TH AN ધેન ટોલર ધેન અ કેમલ CAMEL કેમલ જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ આપણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો હું તમને પ્રેક્ટિસ કરાવું છું ઉપરના તમારા ફ્રેન્ડના નામ લખી અને તમારા સેન્ટેન્સ બનાવવાના છે પછી આપણે અહીંયા આગળ જોઈ શકીએ ત્રીજે નંબરમાં જોઈએ તો ધ લખી શકો અહીંયા માઉસ 3 નંબરમાં જ લખવાનું છે MOUSE માઉસ ઇઝ સ્મોલર SMALLER ધેન અ RABBIT રેબિટ ધ માઉસ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ તો ત્રીજામાં તમે આ લખી શકો ધ માઉસ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એટલે કે માઉસ જે રહ્યું એ રેબિટ એટલે સસલા કરતાં સ્મોલર એટલે નાનું છે અહીંયા પણ તમે ચોથાની અંદર પણ તમે લખી શકો કે ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ અ કાવ હોર્સ એટલે કે ઘોડો ઇઝ એઝ બિગ એટલે મોટો છે કેટલા તો કે કાવ એટલે કે ગાય જેટલો જ મોટો છે ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ ધ કાવ આગળ તમે પાંચમામાં તમે જોઈ શકો તમે લખી શકો
મોટો તમારે કેવું હોય તો તમે હોર્સને એ રીતે પણ તમે વાંચી શકો, ધ હોર્સ ઇઝ, પેલામાં મોટો બનાવવો હોય તો તમે બીગર, બી આઈ ડબલ જી આર ટી એચ ઈ એન ધેન, એના કરતાં તો અ ડોંકી, વાંદરા કરતાં તો હોર્સ ઇઝ બિગર ધેન અ ડોંકી, તો એ રીતે પણ તમે વાક્ય બનાવી શકો. પછી એ જ રીતે તમારે રાયનાને બનાવવો હોય તો પણ બની શકો, ધ રાયનો ઇઝ બિગર ધેન અ ડોંકી, પાછળ તમે લખી શકો ડોંકી, બરાબર. અને તમારે રાયનોની અંદર અને ડોંકીથી તમારે બનાવવો હોય તો તમે લખી શકો કે ધ ડોંકી ઇઝ, અહીંયા બિગરની જગ્યાએ તમારે શું લખવાનું પડે, સ્મોલર ધેન અ રાયનો. એ રીતે પણ તમે વાક્ય તમારી રીતે બનાવી શકો. અલગ અલગ મોટો હોય તો સ્મોલ, સોરી બિગર લખી શકો, નાનું તમારે બતાવવું હોય તો તમે સ્મોલર લખીને પણ તમે બતાવી શકો. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે એક્ટિવિટી 7નો આપણે અભ્યાસ કર્યો. એક્ટિવિટી 8, અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે, તે વાંચો અને તેને નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. તો અહીંયા પ્રાણીની ગ્રાફની માહિતી તમને આપેલી છે, એની લાઈફ સ્પેન આપેલી છે વર્ષની અંદર, તો આટલા બધા પ્રાણીઓ અમે આપેલા છે, ડોગ છે, કાવ છે, સ્વન છે, ટોર્ટોઈ છે, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, શીપ અને ચિમ્પાન્જી, તો આટલાની અહીંયા લાઈફ સ્પેન આપેલી છે. તો એના આધારે નીચેના પ્રશ્નોના જવાબો તમને આપેલા છે એ આપણે લખવાના થશે આ કોષ્ટકના આધારે. એનિમલ અને લાઈફ સ્પેન, તો ચિમ્પાન્જી, તો ચિમ્પાન્જીની અંદર જોઈએ તો ચિમ્પાન્જીમાં ક્યાં ચિમ્પાન્જી જોવાનું, તો આશરે 30 લખેલું છે. આપણે અહીંયા યર્સનો સ્પેલિંગ આપેલો છે, તો અહીંયા તમે 30 યર્સનો સ્પેલિંગ કરજો, 30 કરજો ચિમ્પાન્જી. પછી 22 યર્સમાં કોણ આપેલું છે, તો અહીંયા આવશે કાવ. એના પછી જોઈએ 70 યર્સ, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એલિફન્ટનો સ્પેલિંગ તમે લખજો પૂરો, ઈ એલ ઈ પી એચ એ એન ટી અહીંયા આપેલો છે આ એલિફન્ટનો સ્પેલિંગ. એના પછી 9 યર્સ, તો અહીંયા તમે લખી શકો ડોગમાં તમે જોઈ શકો, તો અહીંયા ડી ઓ જી ડોગ. મેન, તો જુઓ તો 90 યર્સ. એ જ રીતે તમે આગળ જુઓ તો 100 યર્સની અંદર તમે જુઓ તો સ્વન, બરાબર, તો અહીંયા તમારે લખવાનું થશે સ્વન. 100 યર્સની અંદર તમે જોઈ શકો સ્વન, બરાબર. એના પછી ટોર્ટોઈઝ, ટોર્ટોઈઝ એટલે કાચબો છે, એનું તમે જોઈ શકો તો 150 150 150 પછી યર્સ તમે લખો. ગોટ, ગોટ એટલે બકરી, તો તમે અહીંયા જોઈ શકો તો એ 10. હોર્સ, હોર્સમાં તમે જોઈ શકો અહીંયા હોર્સ, તો આપણે જોઈએ તો 50 વર્ષ આપણે બતાવે છે, 50 હોર્સમાં 50. અને શીપ, ઘેટું અહીંયા આપણે શીપમાં જોઈએ આ શીપ, તો આપણે બતાવે છે 10, તો એ લખશું આપણે 10. પાછળ તમારી યર્સનો સ્પેલિંગ તેમાં લખવાનો છે. અહીંયા જોઈ તો હુ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી, તો અહીં ચિમ્પાન્જીની કેટલી આપી વિદ્યાર્થી મિત્રો, તો ચિમ્પાન્જીની આપણને 30 આપેલી છે. તો 30 કરતાં જે પણ નીચેની યાર હોય, જેમ કે શીપ 30 કરતાં નીચે છે, બરાબર. એના પછી તમે જુઓ તો રેબિટ પણ છે, કાવ પણ છે, ડોગ પણ છે, ગોટ પણ છે. તો અહીંયા તમે જવાબમાં તમે ગમે તે લખી શકો, તમે અહીંયા લખી શકો, અહીંયા જે પણ નાનું હોય કે ધ કાવ લખો, પછી ડોગ લખો, ગોટ લખો, નામ લખી શકો, બરાબર. અને પાછળ શું લખવાનું, લખી નાખવાનું કે ધ કાવ હોય, ગોટ હોય, ડોગ હોય, શીપ. પછી અહીંયા પાછળ તમારે જવાબમાં લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી એ તમે જવાબમાં લખી શકો. બીજા પ્રશ્ન જોઈ, વો લીવ્સ લોંગર ધેન ધ ગોટ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગોટ
તો ગોટની કેટલી આપણને આપેલી છે તો ગોટમાં 10 આપણને આપેલા છે તો 10 કરતા જે પણ વધારે લાઈફ સ્પેન જેની વધારે હોય એનો તમે જવાબમાં લખી શકો કોઈ પણ જવાબમાં તમે લખી શકો અહીંયા તમે જવાબમાં તમે લખી શકો કે હુ લિવ્સ લોંગર ધેન તો ઘણા બધા તમે લખી શકો ધ એલિફન્ટ ધ મેન અથવા ધ કાવ અથવા ધ ચિમ્પાન્જી લિવ્સ લોંગર ધેન ધ ગોટ એ રીતે તમે અહીંયા લખી શકો વિદ્યાર્થી મિત્રો હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન હવે આપણે હોર્સ કરતાં જેની લાઈફ સ્પેન ઓછી હોય એનું નામ આપણે અહીંયા લખવાનું છે તો હોર્સ કરતાં અહીંયા હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન તો અહીંયા પણ તમે લખી શકો ધ કાઉસ ડોગ્સ ગોટ્સ વગેરે બરાબર ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન એટલે કે ઘોડા કરતાં જેની લાઈફ સ્પેન ઊંચી હોય એ તમે અહીંયા લખી શકો કેમ કે હોર્સની લાઈફ સ્પેન 50 યર છે તો 50 યરના નીચેના તમે ગમે એના નામ અહીંયા લખી શકો એના આગળ જઈએ હુઝ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ શીપ તો અહીંયા આપણે શીપ એટલે કે ઘેટાની લાઈફ સ્પેન તમે જોઈ શકો તો ઘેટાની આપણે શીપની લાઈફ સ્પેનની અંદર આપણે જોઈએ તો 10 યર છે બરાબર તો હુઝ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ તો જેની લાંબી હોય એના તમે નામ લખી શકો અહીંયા પણ તમે ઉપર જોઈ ઘણા બધા નામ આવે તમને કે સ્વાન્સ ટોર્ટોઇઝ એલિફન્ટ્સ વગેરે લોંગર ધેન ધ શીપ્સ એના પછી હુઝ લાઈફ સ્પેન શોર્ટર ધેન રેબિટ્સ રેબિટ એટલે સસલું તો અહીંયા તમે સસલાની જોઈ શકો તો રેબિટની લાઈફ સ્પેન તમે આપણે જોઈ લેવાની કે રેબિટની લાઈફ સ્પેન રેબિટ એટલે સસલું તો એની આપણને અંદાજિત 10 વર્ષની આસપાસ આપણને બતાવે છે અહીંયા બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમારે અહીંયા તમે લખી શકો કે હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ તો અહીંયા ડોગ ગોટ શીપ દરેક જે હોય શોર્ટ એનું તમે નામ લખી શકો અને વો લિવ્સ લોંગર ધેન ધ મેન ખબર કોણ એવું છે કે માણસ કરતાં પણ વધારે તો કોણ છે તમે જુઓ તો માણસની 100 છે તો એના પછી તમે જોઈ શકો તો ટોર્ટોઇઝ કાચબો છે 150 વર્ષ તો અહીંયા તમે લખી શકો ધ ટોર્ટોઇઝ એન્ડ બીજું કોણ હતું તો સ્વાન એ પણ 100 યર તો બંને લખી લીવ લોંગર ધેન ધ મેન એના પછી એક્ટિવિટી નાઇન નીચે આપેલ રીડર્સ વાંચીને સાચા જવાબ સામે ગર્વ કરો આવું એક ઉખાણું તમે પણ બનાવો આપણે જોઈએ ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ શું કીધું છે રેબિટ કરતાં નાનું એન્ડ બિગર ધેન અ રેટ ઉંદર કરતાં મોટું ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક વોટ ઇઝ ઇટ તે કયું આવશે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જોવાનું છે તો શું આવશે જવાબમાં ઇટ ઇઝ એનિમી ટુ સ્નેક વોટ ઇઝ ઇટ તો અહીંયા જવાબમાં આવશે મોંગૂસ શું આવશે જવાબમાં મોંગૂસ ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો એટલે કે સ્પેરો ચકલી કરતાં મોટું એન્ડ સ્મોલર ધેન અ ક્રો કાગડ કરતાં નાનું ઇટ્સ કલર ઇઝ ગ્રીન તેનો કલર લીલો છે વોટ ઇઝ ઇટ તો તે કયું તો વિદ્યાર્થી મિત્રો લીલા કલરનો શું હોય તો અહીંયા પીજન એટલે કબૂતર થાય કોક એટલે કૂકડો અહીંયા પેરટ એટલે શું થશે પોપટ ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ એન્ડ ધ ડિયર શું કીધું ફાસ્ટર ધેન હોર્સ એન્ડ ડિયર એટલે તે હોર્સ એટલે કે ઘોડા અને ડિયર એટલે હરણ કરતાં પણ ફાસ્ટર ઝડપી દોડે છે ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ તે જંગલી પ્રાણી છે ઇટ હેઝ વેરી શાર્પ ક્લોઝ એન્ડ ટીથ વોટ ઇઝ ઇટ તો શું આવશે જવાબમાં વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડે તો અહીંયા વાઇલ્ડનેસ એટલે શું થશે સોરી અહીંયા ડોગ એટલે કૂતરો તો કૂતરો તો જંગલી પ્રાણી છે અને કેટ બિલાડી પણ નથી તો શું આવશે જવાબમાં ચિત્તા કોણ આવશે જવાબમાં ચિત્તા ઇટ લુક્સ લાઈક અ હોર્સ તે હોર્સ એટલે ઘોડા જેવું દેખાય ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી ખબર તો વોટ ઇઝ ઇટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું જવાબમાં આવી શકે તો ઝીબ્રા ખબર પટ્ટા હોય ને એને સ્ટ્રાઇપ ઓન ઇટ્સ બોડી જવાબમાં શું આવશે ઝીબ્રા આવશે જવાબમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી દરેક એક્ટિવિટી અહીંયા પૂર્ણ થાય છે
આભાર અસ્તુ